गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण पांच एमा आपणे गणित में चेप्टर नंबर सात एमा आपणे जोया हता, आगळ जोई गेला हता। हवे जोशु पेटर्न सुधी जोईए तो आगळना वीडियो में आपणे जोईए के जादुई चोरस શું કીધું છે। જાદુઈ ચોરસ કેવી રીતે બને, પેજ નંબર 103 ઉપર આપેલું છે અહીંયા કે જાદુઈ ચોરસ। તો અહીંયા ચોરસ બનાવવાનું છે, પહેલાં હું ચોરસ બનાવું અહીંયા। પહેલું જ છે, બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યા કેટલાથી લેવાની છે, 46 થી 54 સુધીની સંખ્યા લેવાની અને સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરવાનો। હવે શું કીધું, 46 થી 54ની વચ્ચે, એટલે 46, 47 એવી રીતે 54 સુધીની સંખ્યા લઈ આ ચોરસ પૂર્ણ કરવાનું। પણ નિયમ શું છે કે દરેક આની સંખ્યાઓનો સરવાળો કેટલો થવો જોઈએ, તો કે સરવાળો 150 થવો જોઈએ। અહીંયા આપણને આપેલા છે 49, 47, 52 અને 46। હવે આપણને અહીંયા બી બે ખાના આપી દીધેલા છે, આમાં બી ઊભી હરોળમાં બે ખાના આપેલા છે। આ આ ત્રણનો સરવાળો કેટલો થવો જોઈએ, તો કે 150। તો પહેલાં આપણે આ બેનો સરવાળો કરીએ, તો કે 49 વત્તા 47, 9 ને 7, તો કે 9 ને 7 16, 16નો છગડો વધી 1, 4 ને 1 5, 5 ને 4 9, આ બેનો સરવાળો કેટલો આવ્યો, તો કે 96। હવે આપણે ત્રીજા ખાનાનો સરવાળો ગોતવાનો છે, આ બેનો 96 આવ્યા, ઘટે કેટલા, તો કે 150 કરવા હોય તો 96માં કેટલા ઘટે, તો શું કરવાનું, 150 માઇનસ 96, 0માંથી 6 જાય તો કે ના જાય, તો શું કરવું પડે, 10કો, 5 ઉપરથી 10કો લીધો, અહીંયાથી 4, અહીંયાથી 10, 10માંથી 4 જાય તો કેટલા વધે, 4, 4માંથી 9 જાય તો કે ના જાય, તો અહીંયાથી 10કો, 0, અહીંયાથી આ 14, 14માંથી 9 જાય તો કેટલા વધે, તો કે 14માંથી 9 જાય તો 5 વધે, તો અહીંયા કેટલા મૂકવાના, આ ખાનામાં કેટલા આવશે, 54। હવે આપણને બીજા બે ખાના મળેલા છે, તો કે આ બે ખાના, તો કે 52 વત્તા 47, 2 ને 7 9, 5 ને 4 9, આ બે ખાનાનો સરવાળો 99 છે, તો અહીંયા ઘટે કેટલા, તો કે 150 માઇનસ 99, 0માંથી 9 ના થાય, 10કો, અહીંયાથી 4, અહીંયાથી 10માંથી 9 જાય તો 1, 4માંથી 9 ના જઈ શકે, તો અહીંયા 10કો, અહીંયાથી 0, અને અહીંયા આવશે 14, 14માંથી 9 જાય તો કેટલા વધે, 5, તો ત્રીજા ખાનાનો અંક કેટલો આવ્યો, 51। હવે ફરીથી આપણને આ બે ખાના મળી ગયેલા છે, તો કે 46 વત્તા 51, 6 ને 1 7, 4 ને 5 9 97, તો 150 માઇનસ 97, 0માંથી 7 જાય નહીં, 10કો, અહીંયા 4, અહીંયા 10, 10માંથી 7 જાય તો કેટલા વધે, તો કે 3, 4માંથી 9 જાય તો કે ના જાય, તો અહીંયાથી ફરી 10કો, અહીંયા 0, અહીંયા 14, 14માંથી 9 જાય તો કેટલા વધે, 5, તો આ ખાનામાં કેટલા આવશે, 53। હવે ફરીથી આ બે ખાનાનો શું કરવાનો સરવાળો, તો કે 53 વત્તા 49, 3 ને 9 12, તો કે 12નો બગડો વધી 1, 5 ને 1 6, 6 ને 4 10, તો અહીંયા થયા 102। હવે સરવાળો 102, તો 150 માઇનસ 102, અહીંયા થયા 4, અહીંયા થયા 10, 10માંથી 2 જાય તો કેટલા વધે, તો કે 8, 4માંથી 0 જાય તો 4, 0 1માંથી 1 જાય તો 0, તો આ ખાનાનો જવાબ કેટલો આવ્યો, 48। હવે શું કીધું છે, તો કે હવે એક જ ખાનું બાકી રહ્યું, કયું બાકી રહ્યું, તો કે વચ્ચેનું, વચ્ચે એમના બે ખાના આપેલા છે, તો કે 48 વત્તા 52, 5 ને 2 સોરી, 8 ને 2 10, 10ની 0 વધી 1, 4 ને 1 5, 5 ને 5 10, તો હવે 150 માઇનસ 100,
આ બે ખાનાનો સરવાળો શું આવ્યો? ત્રીજા ખાનાનો સરવાળો ગોતો તો 150માંથી જે સરવાળો આવ્યો એ બાદ કર્યો તો 0 5 0 તો કેટલો આવ્યો સરવાળો? 50. આ થયું તમારું કોષ્ટક પૂર્ણ. લખાઈ ગયું. ત્યાર પછી બીજું કોષ્ટક છે એમાં જ આપેલું છે. શું આપેલું છે બીજું કોષ્ટક? બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાનો ઉપયોગ કરો. નિયમ, દરેક હારની સંખ્યાનો સરવાળો 75 થાય. એ ચોરસ તમારે જાતે હોમવર્કમાં કરવાનું રહેશે. 23 નંબર 104 ઉપર જાદુઈ ષટકોણ. ષટકોણને કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ. હવે શું કીધું છે? આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ. તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા 1 ચોરસ ખાનું છે. 2 વર્તુળ અને 1 ચોરસ ખાનું છે. સાઈડમાં તમને અહીંયા આપેલું છે, કોષ્ટક આપેલું છે. શું કીધું છે એમાં? તો કે દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે. અહીંયા જે 2 સંખ્યા આપેલી છે, અહીંયા જે 2 સંખ્યા આપેલી છે 7 અને 14, તો 14 × 7, તો એ બેનો ગુણાકાર કરતાં જે જવાબ આવ્યો એ ક્યાં મૂક્યો છે? ચોરસ ખાનામાં. એટલે કે જે ગોળ ડાઉનવાળી ગોળ ડાઉનમાં જે સંખ્યા છે એ બેનો ગુણાકાર કરી વચ્ચે જે ચોરસ આવે છે એમાં સંખ્યા મૂકેલી છે. 5 × 13 બરાબર કેટલા થાય? તો કે 65. બાજુના ખાનામાં લખેલ સંખ્યા 65 જુઓ. તેની બંને બાજુએ કઈ બે સંખ્યાઓ ધરાવતું વર્તુળ છે? તો કે 5 × 13 એટલે 65 આવ્યા. વર્તુળમાં જોવાનું. હવે પછી 70 આપેલા છે, ક્યાં નિયમો લાગુ પડે તે જોઈ શકો છો. હવે 70 ક્યાં આપેલા છે આપણને? તો કે અહીંયા ચોરસમાં 70 આપેલા છે. તો 2 બાજુના ખાનામાં કેટલા આપેલા છે? 1 ખાનામાં 7 છે, 1 ખાનામાં કેટલા છે? 10. તો અહીંયા 7 અને 10 આપેલા છે અને બીજી બાજુ 14 અને 5 આપેલા છે. તો શું આવશે? તો 14 × 5 એટલે કેટલા આવશે? 70. તો બીજા ખાનામાં કયા લખવાના? 14 × 5 એટલે 70 થાય, અથવા તો 10 × 7 એટલે 70 થાય. હવે નીચે આપેલ ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમનો ઉપયોગ કરો. આ શું છે? પહેલા ખાનામાં કેટલા આપેલા છે? તો અહીંયા આપેલા છે 9 108. એક બે ખાના ખાલી અહીંયા 7 17 6 11. શું કીધું તું આપણને હમણાં જ આપણે આગળ જોયું? તો કે 2 ખાનાનો ગુણાકાર, 2 ગોળ વર્તુળમાં જે આપેલા છે એનો 2નો ગુણાકાર. તો અહીંયા હું કરું 11 × 9. તો 9 × 9. હવે આ 2 ખાનાનો ગુણાકાર કરી જે જવાબ આવ્યો ક્યાં મૂકવાનો છે? તો કે આપણે ચોરસમાં મૂકવાનો રહેશે. ત્યારબાદ ફરીથી 11 × 6. તો અહીંયા કરું 11 × 6. 6 × 6 કેટલો આવ્યો? 66. આ 2 ગોળનો ગુણાકાર કર્યો, જવાબ ક્યાં મૂકવાનો? તો કે અહીંયા ચોરસમાં. હવે ફરીથી 2 ગોળ લ્યો, 6 × 17. તો અહીંયા કરું 17 × 6. 6નો ઘડ્યો 7 સુધી, તો 7 6 17 ને 42નો બગડો વધી 4. 6 × 6, 6માં 4 વધી ઉમેરો તો કેટલા થાય? 10. તો કેટલા આવ્યા? 102. તો આ ખાનામાં કેટલો મૂકવો પડે? 102. ફરીથી 17 × 7, 2 ગોળ ડાઉન છે એટલે 17 × 7. 49નો 9ડો વધી 4. 7 × 7, 7 ને 4 11. તો કેટલો આવ્યો? તો આ ચોરસમાં કેટલા આવશે? 119. હવે શું કરીશો?
અહીંયા વર્તુળમાં આપેલું છે, અહીંયા નથી આપેલું, અહીંયા ચોરસમાં આપેલું છે, અહીંયા અહીંયા ચોરસમાં આપેલું નથી, અહીંયા આપેલું છે. તો શું કરવાનું કે આ બે ખાનાનો ગુણાકાર કરીએ આપણે, આ બે ખાનાનો, પણ આ બે ખાનાનો ગુણાકાર કરીએ ત્યારે આ જવાબ આવે. તો એક ખાનું ગોળ આપેલું નથી, તો શું કરવાનું, જે જવાબ આપી દીધેલો છે ચોરસ, આ ચોરસ જવાબ આપ્યો છે એના કેટલા વડે ભાંગવાના, તો કે જે ખાનામાં ગોળ આપે, ગોળમાં જે આપેલું છે જે સંખ્યા એના વડે ભાગાકાર કરો. તો અહીંયા 108 ભાગ્યા 9, તો 9 નો ઘડ્યો 10 થી 9 વધે ત્યાં સુધી, તો 9 એકુ 9, 10માંથી 9 જાય તો કેટલા વધે 1, ઉપરથી ઉતાર્યા 8, 9નો ઘડ્યો 18થી 9 વધે ત્યાં સુધી, તો કે 9 એકુ 9, 9 દુ 18, 0 0, કેટલો જવાબ આવ્યો 12. તો એ 12 ક્યાં મૂકવાના, આ ખાનામાં, એટલે 12 નવા 108 થાય. હવે શું કરવાનું, અહીંયા ગોળ મળી ગયું, તો હવે 12 ગુણ્યા 7, તો 12 ગુણ્યા 7, 7 દુ 14નો 14 વધી 1, 7 એકુ 7 ને 1 8, તો કેટલો આવ્યા અહીંયા 84. આ રીતે કરવાનું, ગોળ ગોળનો ગુણાકાર કરવાનો. જો ગોળમાં સંખ્યા ન આપેલી હોય, ખાલી ચોરસમાં આપેલી હોય, તો ચોરસને જે સાઈડના આજુબાજુ આ બે બાજુના ગોળમાં જે ગોળમાં સંખ્યા આપેલી હોય એના વડે ભાગાકાર કરવાનો. એનો બી તમારે જાતે કરવાનો રહેશે. આ દાખલો છે એ તમારે ગોળ જાતે કરવાનો રહેશે. લખાઈ જાય ત્યાર પછી જોઈએ. ત્યાર પછી શું કહ્યું છે, સંખ્યાઓ અને સંખ્યાઓ, સંખ્યાઓ અને સંખ્યાઓ, શું આપેલું છે સંખ્યાઓમાં, તો કે 24 વત્તા 19 વત્તા 37 બરાબર. બીજી સાઈડ કેવું કર્યું છે, તો એને પલટાવી નાખી, છેલ્લે હતી એને પહેલાં લઈ લીધી, પહેલાં હતી એને બીજી લઈ લીધી, અને વચ્ચે હતી એને ક્યાં જવા દીધી છેલ્લે, તો 37 વત્તા 24 વત્તા 19. એવી જ રીતે બીજા ખાનામાં કર્યું છે, 215 વત્તા 120 વત્તા 600 બરાબર. પહેલાં કે છેલ્લે જે હતા એને કેટલા પહેલાં લઈ લીધા, 600, વત્તા જે પહેલાં હતા એને ક્યાં લીધા, બીજા, 215 વત્તા 120, તો શું તમે તેઓ સમાન છે, તો કે આ જ રીતે ખાલી સ્થાનની પૂર્તિ કરો. આ પહેલાં એ સમાન હતો, હવે આપણે એ જ એવી જ રીતે નીચેના સ્થાનની પૂર્ણ કરવાના છે. હું એક જ દાખલો એમાં કરાવીશ, બાકીના 3 તમારે જાતે કરવાના છે. પહેલાં કેટલા આપેલા છે, 14 વત્તા ખાલી જગ્યા 34 વત્તા 14 વત્તા 20. ઉપર આપણને કઈ રીતના કીધું હતું, તો કે જે પહેલાં હતી એ વચ્ચે લઈ લીધી, અહીંયા જે છેલ્લે હોય, અહીંયા જે છેલ્લે હોય એ ક્યાં હોય, તો કે એ અહીંયા વચ્ચે હોય, અને પહેલી જે હોય એ ક્યાં હતી, તો કે છેલ્લે. સમજાણું, અહીંયા પહેલી સંખ્યા આ સાઈડ હોય તો એ ક્યાં હોય, છેલ્લે. અહીંયા અહીંયા જે છેલ્લી સંખ્યા હોય એ ક્યાં હોય, વચ્ચે, અને અહીંયા વચ્ચે જે સંખ્યા હોય એ ક્યાં હતી, પહેલાં. બી ખાલી જગ્યા વત્તા 42 વત્તા ખાલી જગ્યા બરાબર 65 વત્તા ખાલી જગ્યા વત્તા 80. હવે જો શું કીધું છે, અહીંયા જે છેલ્લે છે એ આ સાઈડ ક્યાં હશે, ત્યાં જે છેલ્લે હોય આ સાઈડ ક્યાં હોય, તો કે એ અહીંયા પહેલાં હોય, અને અહીંયા જે પહેલાં હોય અહીંયા ક્યાં હોય, તો કે છેલ્લે. હવે આ ક્યાં આવશે, તો કે એ વચ્ચે ને વચ્ચે. સમજાઈ ગયું, બાકીના બે દાખલા સી અને ડી આના તમારે જાતે કરવાના રહેશે. હવે નીચે એક સમાન ડાબેથી કે જમણેથી 121માં તમને કોઈ વિશિષ્ટતા દેખાય છે, શું તે માત્ર સંખ્યા છે, જુઓ તેને આગળથી કે પાછળથી, સીધી કે ઉલટી વાંચીએ તો તે સમાન જ છે. અરે હા, તેમની તરફથી ડાબી તરફ પણ 1, 2 અને 1 જ છે. શું કીધું છે, આ લખાઈ ગયું. હવે શું કીધું છે, તો કે 121 વિશિષ્ટ સંખ્યા છે, તો કે તમે આ સાઈડથી વાંચો 1, 2, 1 એટલે કે 121. હવે આને પલટાવી નાખો, છેલ્લી સંખ્યા પહેલાં લ્યો,
વચ્ચેનું વચ્ચે પછી એક, અહીંયાથી આમ લખતા જાઓ, પહેલાં એક બે ત્રણ, તો હવે ત્રણ છે ને પહેલો નંબર આપવો, બે બીજો અને એકને ત્રીજો, તો કઈ સંખ્યા મળે છે? 121. સીધી રીતે વાંચો કે એને પલટાવીને વાંચો તો પણ સંખ્યા કઈ રહી છે? એની એજ. એટલે આ કઈ સંખ્યા કહેવાય? તો 121 એ વિશિષ્ટ સંખ્યા છે. શું કીધું છે? કોઈ એક સંખ્યા લ્યો, જેમ કે 43. હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવીએ. 43 ને ઉલટા ગોઠવ્યા તો કેટલા આવ્યા? 34, પેજ નંબર 106 પર. હવે એ વિશિષ્ટ સંખ્યા થઈ તો કે ના, ઉલટા ગોઠવતા વિશિષ્ટ સંખ્યા થતી નથી. હવે આ બંને સંખ્યાઓનો સરવાળો કરો. 43 વત્તાને આ 43 હતા, એને ઉલટા કરીએ તો કે પહેલાં 3 લીધા પાછળ 4, આ વિશિષ્ટ સંખ્યા નથી. તો હવે એ બેનો શું કરવાનો? સરવાળો. 3 વત્તા 4 7, 4 વત્તા 3 7. તો આ સંખ્યા આવી એ કેવી સંખ્યા આવી? વિશિષ્ટ. કેમ કે 7 આમાં 77 વચાય અને આને ફેરવીને લખો તો પણ શું વચાય? તો કે 77. આ થઈ વિશિષ્ટ સંખ્યા. એવી જ રીતે બીજું ઉદાહરણ આપેલું છે 48 નું. તો અહીંયા 48 આને ફેરવીને કેટલા વચાશે? તો કે 84. વિશિષ્ટ સંખ્યા ના થઈ તો સરવાળો કરવાનો. જ્યાં સુધી વિશિષ્ટ સંખ્યા ના મળે ત્યાં સુધી સરવાળો કરતો રહેવાનો. તો 8 વત્તા 4, તો 12 નો બમણો વધી 1. 8 2 4 12 1 13. કેટલી આવી? 132. વિશિષ્ટ સંખ્યા થશે જોઈએ. તો કે 3 છેલ્લે 2 હતા, તો પહેલાં લીધા, વચ્ચે એમનામ અને 1 પાછળ. વિશિષ્ટ સંખ્યા થઈ તો કે નહીં, 132 વચાય અને 231 વચાય. તો ફરીથી સરવાળો કરો આનો ને આનો. 3 ને 1 2 ને 1 3, 3 ને 3 6, 1 ને 2 3, તો 363. આને પલટાવો. પહેલાં છેલ્લે છે એ પહેલાં લીધી, વચ્ચે એમનામ અને પહેલાં છે ને છેલ્લે છે લીધી, તો 363 વિશિષ્ટ સંખ્યા થાય. આમ વાંચો તો પણ 363 આવે, પલટાવીને વાંચો તો પણ કેવું આવે? 363. તો એ કઈ સંખ્યા કહેવાય? વિશિષ્ટ સંખ્યા. સમજાણું? હવે હું એક દાખલો કરાવીશ નીચેનામાંથી, બે તમારે જાતે કરવાના રહેશે. હવે એમાં એ આપેલો છે 28. હવે 28 ની વિશિષ્ટ સંખ્યા 28 લખ્યા, પલટાવો. 8 છે છેલ્લે છે, તો એને પહેલાં લીધા, 2 ને પાછળ જવા દીધા, તો 28 વચાય છે. તો કે ના, આને ઊંધી કરીએ તો એને 82 વચાય છે. તો એ વિશિષ્ટ સંખ્યા ના થાય તો શું કરવું પડે? સરવાળો. તો કે 8 ને 2 10 ની 0 વધી 1. 8 ને 2 10 10 ને 1 11. તો કેટલો જવાબ આવ્યો? 110. હવે એને પલટાવીએ તો કે 0 છેલ્લે હતો તો પહેલાં લીધો, વચ્ચે 1 હતો તો 1 એમને રહેવા દીધો, આ 1ને પાછળ જવા દીધો. તો આનો આ તો વિશિષ્ટ સંખ્યા ના થાય. કેમ? તો કે આ તો 11 જ આવ્યા, આ 110 હતા, આને પલટાવી તો કેટલા આવ્યા? 11. તો હવે ફરીથી સરવાળો કરો. 0 વત્તા 1 તો 1, 1 વત્તા 1 2, 1 વત્તા 0 તો કેટલા આવ્યા? 1. તો જવાબ શું આવ્યો? 121. હવે આને ઉલટી રીતે લખો, છેલ્લેથી પહેલાં લીધા, વચ્ચે એમનેમ ને આને પાછળ જવા દીધા, તો આ કઈ થાય? વિશિષ્ટ સંખ્યા. આ થઈ વિશિષ્ટ સંખ્યા. બાકીના 132 અને 273 વાળા તમારે જાતે કરવાના રહેશે. લખી નાખો આ. આગળ જોઈએ શું કીધું છે. હવે આપણે શબ્દોને વિશિષ્ટ રીતે લખીએ. શબ્દોને વિશિષ્ટ રીતે લખી શકાશે તો કે NO પછી LEMONS, તો શું થાય? લેમન્સ. તો ના આવે આને NO વિશિષ્ટ રીતે કેવી રીતે લખાય? 0 ઓને આગળ લીધો, N પાછળ જવા દીધો, તો શું આવ્યું? NO. હવે કયું છે? લેમન્સ. આને પલટાવીને લખો, પહેલા S પછી N, 0 M E L. પેલું લેમન સોચાતું હતું, તો બીજું શું આવ્યું? બીજું શું આવશે? તો કે ના આવે. સ્નોમલ આવે નામ, તો કે ના આવે. એ વિશિષ્ટ સંખ્યા નથી. બાકીના તમારે
જાતે કરવાના રહેશે. હવે કેલેન્ડરનો જાદુ. નીચે આપેલ કેલેન્ડર જુઓ. ચાલો આપણે કેલેન્ડર પર 3x3 અહીંયા તમને આ કેલેન્ડર આપેલું છે. હવે શું કીધું છે કે 3x3 તો 3 ખાના આમ લીધા અને 3 ખાના આમ લીધા. હવે શું કીધું છે કે માપનું 3x3 એટલે કે 9 ખા તારીખોનું માપનું એક ચોરસ ખાનું બનાવો. હવે જો હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું. કેવી રીતે કરે છે એ તો કે પરંતુ તેમાં તો થોડો સમય લાગશે નહીં. સરવાળો કેટલો છે તો કે 99. કેવી રીતે કર્યો? સૌથી નાની સંખ્યા લ્યો. સૌથી નાની સંખ્યા આ કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા કઈ આપેલી છે? તો કે સૌથી નાની સંખ્યા કઈ છે? 3. પછી શું કીધું છે કે તેમાં 8 ઉમેરો. ઉમેરો એટલે સરવાળો. આમાં 8 ઉમેર્યા તો કે 3×8=11. હવે શું કીધું છે? તેને 9 વડે ગુણો. જે જવાબ આવ્યો એને કેટલા વડે ગુણવાના? 9 વડે. તો કે 9 × 9 તો જવાબ કેટલો આવ્યો? 99. 3 થી આ રીતે કેલેન્ડર આપેલું છે. 3, 4, 5 પછી અહીંયા જે તે રકમ આપેલી છે કઈ આપેલી છે? 10, 11, 12 પછી કઈ આપેલી છે? તો કે 17, 18 અને 19. તો આખા ખાનાનો સરવાળો કેટલો થાય? તો કે 99. કેવી રીતે કર્યું? બધાથી નાની સંખ્યા કઈ? તો કે 3 લીધી. પછી એને એમાં કેટલા ઉમેર્યા? તો કે એમાં 8 ઉમેર્યા. એને કેટલા વડે ગુણી? તો કે જેટલા ખાના અંદર અંક આપેલા છે એટલા વડે ગુણી. 9 વડે ગુણી. તો જવાબ કેટલો આવ્યો? 99. ત્યાર પછી પેજ નંબર 108 પર શું કીધું છે? સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન. શું કીધું? સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન. 12×2+3 પછી 12×3+3 12×4+3 12×5+3 12×6+3 12×7+3 12×8+3 12×9+3 શું કર્યું? મેં ડાયરેક્ટ 12નો ઘડિયો તમારે આપેલો નથી, પણ મારે શું કર્યું? મેં કે 12નો ઘડિયો લખી દીધો. 12ની નીચે 12 આખો ઘડિયો થયો એટલું જુઓ એટલે શું થયો? 12નો ઘડિયો. એમાં કેટલા બધામાં ઉમેરવાના લીધા છે? તો કે 3. મેં બધામાં 3 ઉમેરી દીધા. હવે શું કરવાનું? તો કે 12×2 તો આ 2નો ગુણાકાર કેટલો આવ્યો? 24. 24માં કેટલા ઉમેરવાના? તો કે આ 3. તો 24×3 તો કેટલા થાય? 27. એવી જ રીતે 12×3 તો કે 12×3=36. 36માં 3 ઉમેરો તો કેટલા આવે? 39. 12×4 તો 12×4=48. 48માં 3 ઉમેરો 49 અને 51. 12×5=60. 60માં 3 ઉમેરો તો કેટલા થાય? 63. 12×6=72. 72માં 3 ઉમેરો 73, 74 અને 75. 12×7 12×7=84. 84માં 3 85, 86 અને 87. 12×8=96. 96માં 3 98, 99. 97, 98 અને 99. 12×9=108. 108માં 3 ઉમેરો 109, 110 અને 111. આ થયો તમારો જવાબ.